હેલો ફ્રેન્ડસ મેલકમ ટુ એલ્પ એકેડમી હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું બજેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટવેન્ટી ફાઇવ રાઇટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન છે ફ્રેન્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ ઇવ થી રાઈટ અને રિસેન્ટલી ગવર્મેન્ટે ફૂલ બજેટ લોન્ચ કર્યું છે તો એના વિશે ડિસ્કસ કરીએ ઓકે ચલો હવે ઓકે તો બજેટને સમજતા પહેલાં ફ્રેન્ડ્સ આપણે વાત કરી લઈએ બજેટના હિસ્ટ્રી વિશે બજેટના બેકગ્રાઉન્ડ વિશે બજેટ શબ્દ ક્યાંથી આવ્યો તેના વિશે રાઈટ તો સૌથી પહેલા બજેટ શબ્દ આ ક્યાંથી આવ્યો ફ્રેન્ડ્સ તો એક ફ્રેન્ચ વર્ડ છે બુકેટ બુકેટ આ શબ્દો બજેટ શબ્દ ઓરિજિનેટ થયો છે મતલબ થાય લેધર અને આ જ કારણથી આપણે ઘણા વર્ષો સુધી બજેટના ડોક્યુમેન્ટ્સને લેધરના બ્રિફકેસમાં પ્રેઝન્ટ કરવામાં આવતા હતા રાઈટ અંગ્રેજોના સમયથી એકચ્યુઅલી બજેટના ડોક્યુમેન્ટ્સને લેધર બ્રિપકેસમાં રિપ્રેઝેન્ટ કરવાની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી હતી અને એ અંગ્રેજોના એ કોલોનિયલ પ્રેક્ટિસને આપણે ઘણા વર્ષો સુધી ફોલો પણ કરીએ એક્ચ્યુઅલી બરાબર ને ઓકે રાઈટ હવે જો હું આ બજેટના બેકની જર્ની વિશે વાત કરું ઇન્ડિયાની અંદર તો આપણું પહેલું જે બજેટ છે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનું એ ઓગણીસો ચોતાલીસ ઓગણતાલીસમાં પ્રેઝન્ટ કરવામાં આવેલું હતું આપણા પહેલા ફાઇનાન્સ મિનિસ્ટર આર કે શર્મુખમ શેટ્ટી દ્વારા બરાબર એમને પણ આ લેધરના બ્રિકેસની અંદર બજેટને પ્રેઝન્ટ કરેલું હતું ઓકે અને આ પછી આ પછી બે સુધી બે સુધી દરેક બજેટ દરેક બજેટ આપણે લેધરના બ્રિકેસમાં જ પ્રેઝન્ટ કરતા હતા દરેક ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ લેધરના બ્રિકેસમાં પ્રેઝન્ટ કરતા હતા આ જે કોલોનિયલ પ્રથા છે એ બે સુધી કન્ટિન્યુ રહી પરંતુ બે હજાર ઓગણીસની અંદર આપણા અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન એ બે હજાર પણ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને બે હજાર ઓગણીસની અંદર તેમને આ કોલોનિયલ પ્રથાને નાબૂદ કરી અને બજેટના ડોક્યુમેન્ટ્સને લેધર બ્રિકકેસની જગ્યાએ એક લાલ કલરના એક કાપડની અંદર લાલ કલરના કાપડની અંદર બજેટના ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા અને જે આ લાલ કલરનું કાપડ છે ફ્રેન્ડ્સ તેને કહેવામાં આવ્યું છે બહી ખાતા બરાબર ઓકે તો બે હજાર ઓગણીસની અંદર આ પ્રથાને નિર્મલા સીતારામનજીએ નાબૂદ કરી અને બજેટ ને લેધર બ્રિકેસ ની જગ્યાએ લાલ કલરના કાપડની અંદર રિપ્રેઝન્ટ કરવાની શરૂઆત કરી જેને કહેવામાં આવે છે બહી ખાતા અને બે હજાર વીસ ની અંદર તો નિર્મળ સીતારામને જ્યારે કોવિડ નો સમય હતો ત્યારે પહેલું ઇતિહાસનું પહેલું પેપરલેસ બજેટ પણ લોન્ચ કરેલું હતું બરાબર ના ઓકે રાઈટ અને આ ઉપરાંત જો ઇન્ડિયાની સૌથી પહેલા બજેટ ની વાત કરું ઇન્ડિયા ફર્સ્ટ એવર બજેટ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ વાત નથી કર્યો

ત્રણ પ્રાઇમ મિનિસ્ટર એવા છે કે જેમને બજેટ ને પ્રેઝન્ટ કર્યું છે બજેટ ને પ્રેઝન્ટ નોર્મલી ફાઇનાન્સ મિનિસ્ટર કરે પરંતુ ત્રણ પ્રધાનમંત્રીજી દ્વારા અત્યાર સુધી બજેટ ને પ્રેઝન્ટ કરવામાં આવેલું છે પાર્લામેન્ટની અંદર મેં કહી ત્રણ પ્રાઇમ મિનિસ્ટર છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજી બરાબર ને આ ત્રણ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એવા છે જેમને બજેટ ને પ્રેઝન્ટ કર્યું છે ઓકે આ ઉપરાંત અત્યાર સુધી સૌથી વધારે વખત બજેટ પ્રેઝન્ટ કરનારા જો ફાઇનાન્સ મિનિસ્ટર ની વાત કરું તો મોરારજી દેસાઈજી છે જેમને દસ વખત બજેટને પ્રેઝન્ટ કર્યું છે ફ્રેન્ડ્સ અત્યાર સુધી તેમનો રેકોર્ડ છે આપણા જે અત્યારના હાલના ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામણજી તેમને અત્યાર સુધી આ એમનું સાતમું બજેટ હતું ફ્રેન્ડ સેવન્થ બજેટ હતું આ એમનું રાઈટ અને જો તે આ બીજેપી ગવર્મેન્ટની આખી જે ટર્મ છે બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસની જો એ આ પાંચે પાંચ વર્ષ સુધી ફાઈનાન્સ મિનિસ્ટર રહેશે તો ત્યાં મોરારજી દેસાઈજીનો જે રેકોર્ડ છે તે તોડી લેશે બરાબર ને ઓકે પણ હાલ પૂરતો જે રેકોર્ડ છે કોના નામે છે મોરારજી દેસાઈજીના નામે છે દસ વખત તેમણે બજેટને પ્રેઝન્ટ કર્યું છે ઓકે આ ઉપરાંત બજેટની અંદર હલવા સેરેમની નું ખાસ ઇમ્પોર્ટન્સ છે ફ્રેન્ડ્સ આ હલવા સેરેમની વિશે તમને એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહું તો એકચુઅલી જ્યારે બજેટ બની જાય બજેટ જ્યારે આખું બની જાય બજેટને બનાવવા માટે માત્ર ફાઇનાન્સ મિનિસ્ટર નથી કામ કરતા બજેટને બનાવવા માટે આખું બજેટ ડિડિઝન કામ કરે છે જે આપણે પાછળ વાત કરીશું જ્યારે બજેટ બની જાય તેનું પ્રિન્ટિંગ થઈ જાય અને જ્યારે તેનું પ્રિન્ટિંગ થઈ જાય અને એ જ્યાં સુધી પાર્લિમેન્ટમાં પ્રેઝન્ટ ન થાય ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એ વચ્ચેનો જે સમયગાળો છે તેને કહેવાય લોક ઇનનો સમયગાળો અને એ સમયગાળા દરમિયાન બજેટને તૈયાર કરનારા દરેક વ્યક્તિ જે વ્યક્તિ બજેટને જાણે છે એ દરેક વ્યક્તિને એક એક હોલમાં રાખવામાં આવે અને એ હોલ ની અંદર તેમને એ સમયગાળા માટે લોક રાખવામાં આવે આપણે જો સાદી ભાષામાં કહીએ તો અને એ લોક ઇન સમયગાળામાં હલવા સેરેમની નું આયોજન કરવામાં આવે

આ ઉપરાંત જો બજેટના હિસ્ટ્રી વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો અત્યાર સુધી બજેટની સ્પીચ આપવામાં આવે ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા એમાં સૌથી લોંગેસ્ટ બજેટ સ્પીચ ઇન ધ ટર્મ્સ ઓફ વર્ડ્સ એ કોના દ્વારા આપવામાં આવી છે મનમોહનસિંહજી દ્વારા જ્યારે તે ઓગણીસસો એકાણુંની અંદર જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે તેમને બજેટની અંદર સૌથી અત્યાર સુધી સૌથી લોન્કેસ બજેટ સ્પીચ આપેલી છે અઢાર હજાર છસો પચાસ વર્ષની આ ઓગણીસો એકાણું એ જ વર્ષથી જ્યારે ભારતે એલપીજી રિફોર્મ્સ લોન્ચ કરેલા હતા લિબરેજન પ્રાઇવેટાઇઝેશન એન્ડ ક્લોબરેશન બરાબર તો એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા આપણા મનમોહન સીજી અને તે વખતે જે તેમની બજેટની સ્પીચ હતી તે સૌથી લોંગેસ્ટ બજેટ સ્પીચ છે અત્યાર સુધીની ઇન ટર્મ્સ ઓફ વર્ડ્સ બરાબર ને ઓકે આ તો આપણે ઇન ટર્મ્સ ઓફ વર્ડ્સ વાત કરી જો ઇન ટર્મ્સ ઓફ આર્ટ્સ વાત કરું તો અત્યાર સુધી સૌથી મોટી લોંગેસ્ટ બજેટ સ્પીચ ઇન ધ ટર્મ્સ ઓફ આર્ટ્સ એ નિર્મલા સતરામન જી ની છે 2.42 આર્સ ની બરાબર ને જ્યારે તેમણે કોવિડ દરમિયાન બજેટ અનાઉન્સ કરેલું તો 2020 ની દરમિયાન ત્યારે તેમણે અત્યાર સુધી સૌથી મોટી સ્પીચ આપેલી છે ઇન ટર્મ્સ ઓફ આર્ટ્સ બરાબર ધ્યાન રાખવાનું છે ઓકે આ ઉપરાંત બજેટ છે ને ફ્રેન્ડ બે હજાર સોળ સુધી ભારતને આઝાદ થયા પછી બે હજાર સોળ બે હજાર સોળ સુધી બજેટ એ ફેબ્રુઆરીના લાસ્ટ વર્કિંગ ડે પર અનાઉન્સ કરવામાં આવતું હતું પરંતુ બે હજાર સત્તરની બજેટની અંદર બે હજાર સત્તરના બજેટની અંદર ફેબ્રુઆરીના ફર્સ્ટ વર્કિંગ ડે ની અંદર બજેટ લોન્ચ કરવામાં આવ્યું અને બે હજાર સત્તર પછી આપણે દર ફેબ્રુઆરીના ફર્સ્ટ વર્કિંગ ડે ની અંદર જ બજેટ લોન્ચ કરવામાં આવે છે અને આ પ્રથા શરૂ કરી એ જે એ સમયના ફાઈનાન્સ મિનિસ્ટર હતા અરુણ જેટ્ટીજી એ એ આ એમને આ પ્રથા લોન્ચ કરેલી હતી આ ઉપરાંત અરુણ જેટ્ટીજી બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો છે કે 2016 સુધી આપણે રેલ બજેટ રેલ બજેટ અને નોર્મલ બજેટ આપણે અલગ અનાઉન્સ કરતા હતા બરાબર ને ઓકે પરંતુ અરુણ જેટ્ટીજી એ 2017 ના બજેટ થી આ બંને બજેટને મર્જ કરીને એક નોર્મલ બજેટ જ બનાવવાનું શરૂ કર્યું બરાબર ને તો બે રિફોર્મ કર્યા એમને કે જે બજેટ આપણે ફેબ્રુઆરી લાસ્ટ વર્કિંગ ડે પર લોન્ચ કરતા હતા તે હવે એક મહિના પહેલા આપણે લોન્ચ કરતા થયા 1 ફેબ્રુઆરી ઉપર અને જે રેલ બજેટ અને નોર્મલ બજેટ તે અલગ અલગ લોન્ચ કરવામાં આવતું હતું બરાબર ને ઓકે તેને હવે કમ્બાઈન ફોર્મમાં મર્જ કરીને લોન્ચ કરવામાં આવે છે સિમ્પલ બરાબર આ બંને રિફોર્મ્સ કોના દ્વારા કરવામાં આવ્યા અરુણ જેટલી જી દ્વારા કરવામાં આવ્યા ઓકે રાઈટ આ ઉપરાંત બીજો એક ઇમ્પોર્ટન્ટ રિફોર્મ કે 1999 સુધી 1999 સુધી બજેટ છે ને એક ફેબ્રુઆરીના લાસ્ટ વર્કિંગ ડે ના સાંજના 5 વાગે લોન્ચ કરવામાં આવતું હતું પરંતુ આ પ્રથાને

તો અત્યારે તો અત્યાર સુધી આપણે ભણ્યા ફ્રેન્ડ્સ કે બજેટ શું છે બજેટ વર્ડ ક્યાંથી આવ્યો બરાબર ઓકે લીધર બ્રિપ કેસ શું મહત્સવ શું હતું પછી બહી ખાતા તરફ આપણે આગળ વધ્યા પછી પેપરલેસ બજેટ લોન્ચ કર્યું અલગ અલગ ફાઇનાન્સ મિસ્ટ્રેસ દ્વારા કયા કયા અલગ અલગ મોડિફિકેશન્સ કરવામાં આવ્યા એ આપણે આખી જર્ની જોઈએ બરાબર ને ઓકે હવે આપણે વાત કરીએ ભારતમાં ભારતના બંધારણની અંદર કયા આર્ટિકલની અંદર આપણે બજેટ લોન્ચ કરીએ છીએ રાઈટ તો એક્ચુલી ભારતની જે બંધારણીય કલમ છે એકસો બાર મુજબ કલમ એકસો બાર મુજબ આપણે બજેટને લોન્ચ કરીએ છીએ એક્ચુલી બરાબરને બજેટ બનાવે છે સરકાર ઓકે પરંતુ એક્ચુલી આર્ટિકલ એકસો બારની અંદર જે બજેટની ડેફિનેશન આપવામાં આવેલી છે બજેટની ડેફિનેશન શું આપવામાં આવેલી છે ઇટ ઇઝ અ એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ઇટ ઇઝ અ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગવર્મેન્ટ એકચ્યુઅલી બજેટનો મતલબ શું થાય ફ્રેન્ડ્સ કે આવનારા સમયગાળાની અંદર જો તમને બજેટ અને ઇકોનોમિક સર્વે બચનો ડિફરન્સ સમજાય બજેટ શું છે કે આવનારો જે સમય છે ફોર એક્ઝામ્પલ આ તો એકચ્યુઅલી ફૂલ બજેટ હતું બરાબર આ એક ઇલેક્શન ઇલેક્શનનું વર્ષ છે એટલે આપણે આ વર્ષમાં તમને બે બજેટ જોવા મળ્યા એક ઇન્ટરિંગ બજેટ અને એક ફૂલ બજેટ જેનો ડિફરન્સ આપણે હમણાં જોઈશું પરંતુ આ જો આ ફોર એક્ઝામ્પલ બે હજાર પચીસ નું વરસ હોત બે હજાર પચીસ વર્ષ હોત નોર્મલ વર્ષ ઇલેક્શનનું વર્ષ સાથે બે હજાર પચીસ નું હોત તો સરકાર પહેલી એપ્રિલથી પહેલી એપ્રિલથી પહેલી એપ્રિલ બે હાજર પચીસ થી થર્ટી ફસ્ટ માર્ચ બે હાજર છવ્વીસ સુધી સરકાર કઈ કઈ જગ્યાએ ખર્ચો કરશે અને સરકારની કઈ કઈ જગ્યા આવક થશે આ દરેક વસ્તુનું એસ્ટિમેશન કરવામાં આવે છે એને કહેવાય એન્યુઅલ ફાઇનાન્શિયલ નું એસ્ટિમેશન કરવામાં આવે બરાબર ને આ બજેટની ડોક્યુમેન્ટ્સની અંદર બરાબર જેને આર્ટિકલ એકસો ની અંદર જે ડેફિનેશન આપવામાં આવી છે બજેટની આર્ટિકલ એકસો બારની અંદર બજેટ શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી પણ બજેટની જગ્યાએ શું કીધું છે કે ઇટ ઇઝ એન એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇટ ઇઝ અ એસ્ટિમેશન ઓફ ગવર્મેન્ટ એસ્ટિમેટેડ ઇન્કમ એન્ડ એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર બરાબર ને ઓકે બજેટ શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી થયો કયા કલમની અંદર બંધારણ કલમ એકસો બાર ની અંદર ધ્યાનમાં રાખવાનું છે બહુ જ ફેક્ટ છે ઓકે બજેટ પાર્લામેન્ટની અંદર છ તબક્કામાંથી પસાર થાય છે આ છ છ તબક્કા તમને ખબર હોવા જોઈએ સૌથી પહેલો તબક્કો છે બજેટની રજૂઆત કરે પ્રાઇમ ફાઈનાન્સ મિનિસ્ટર એની ઉપર ડિસ્કશન થાય પછી એની અલગ અલગ વિભાગીય સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવે આ ઉપરાંત પછી વોટિંગ કરવામાં આવે કે બજેટની અંદર જેટલી પણ ગ્રાન્ટ્સ આપવાની વાત થઈ રહી છે ઉપર વોટિંગ કરવામાં આવે પાર્લામેન્ટની અંદર બરાબર ઓકે અને આના પછી બે ઇમ્પોર્ટન્ટ બિલ પસાર કરવામાં આવે ઇમ્પોર્ટન્ટ બિલ એક છે બિલ બિલ અને એક છે આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એપ્રોપ્રિએશન બિલ એપ્રોપ્રિએશન બિલ અને એક છે ફાઇનાન્સ બિલ હવે જો આપણે દરેક ઘરમાં નોર્મલી બજેટ બનતું હોય અને દરેક ઘરમાં જે બજેટ બનતું હોય ને ફ્રેન્ડ્સ એ સૌથી પહેલા આપણે શું કરીએ કે આપણી ઇન્કમ કેટલી છે એ લખીએ આપણા બજેટમાં અને એના પછી આપણે આપણા ખર્ચાને ડિઝાઇન કરીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારી ઇન્કમ પચાસ હજાર રૂપિયા છે બરાબર ઓકે તો મારો ખર્ચો પણ પચાસ હજારની અંદર રહેવો જોઈએ સિમ્પલ તો પહેલા આપણે ઇન્કમ ડિસાઇડ કરીએ પછી આપણે ખર્ચાને એ પ્રમાણે પ્લાન કરીએ અને આપણે બજેટ બનાવીએ ઓકે પરંતુ સરકારના બજેટમાં ઊંધું હોય સરકારના બજેટની અંદર કારણ કે આપણે એક ડેવલોપિંગ કન્ટ્રી છે આપણા બજેટની અંદર આપણે સૌથી પહેલા શું કરીએ કે આપણો ખર્ચો ક્યાં થવાનો છે એ નક્કી કરીએ આપણો ખર્ચો સૌથી પહેલા બજેટમાં ખર્ચો કરવાનું બિલ પસાર કરવામાં આવે જેને કહેવાય એપ્રોપ્રિએશન બિલ વિનિયોગ બિલ અને એના પછી પસાર કરવામાં આવે ફાઇનાન્સ બિલ બરાબર ને તો પહેલા ખર્ચાનું બિલ પસાર કરવામાં આવે પછી આવકનો બિલ પસાર કરવામાં આવે આ સિક્વન્સ ધ્યાનમાં રાખવાની છે રાઈટ અને આ પાર્લામેન્ટની અંદર જે આ બજેટ બનાવે છે શું ફાઈનાન્સ મિનિસ્ટર એકલા બજેટ બનાવે છે નહીં નાણા મંત્રાલય ની અંદર મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ ની અંદર એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એની અંદર એક બજેટ ડિવિઝન છે એ બજેટ ડિવિઝન એ આ બજેટ તૈયાર કરે છે અને ઓગણીસો સુડતાલીસ ની અંદર ઇન્ડિપેન્ડન્ટ ભારતનું પહેલું બજેટ લોન્ચ કરવામાં આવેલું હતું ઓકે તો આઈ થિંક તમને આટલું બેટા ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ ઓકે ચાલો ઓકે હવે આપણે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સની વોટ ઇઝ અ ઇન્ટરિમ બજેટ એન્ડ વોટ ઇઝ અ ફૂલ બજેટ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે ફ્રેન્ડ્સ બરાબર એના વિશે વાત કરીએ તો ઇન્ટરિમ બજેટ કોને કહેવાય નામ જ ખબર પડે છે કે આ જે બજેટ છે એક ટેમ્પરરી પીરિયડ માટે હોય અને ફૂલ બજેટ કોને કહેવાય આ બજેટ એક આખા એક એન્યુઅલ વર્ષ માટે હોય બરાબર ને એક આખા વર્ષ માટે હોય ઓકે હવે આ ઇન્ટરિમ બજેટ ને કેમ લોન્ચ કરવું પડે ફ્રેન્ડ્સ ઓકે તો એક્ચ્યુઅલી એનો જે મિકેનિઝમ છે એ આપણે સમજીએ તેનું જે મિકેનિઝમ છે ફ્રેન્ડ્સ એ શું છે ફોર એક્ઝામ્પલ આપણે આ તો ઇલેક્શનનું વર્ષ છે એમાં તો બે બજેટ લોન્ચ કર્યા ઇન્ટરિમ બજેટ અને ફૂલ બજેટ એ તમને ખબર જ છે ફ્રેન્ડ્સ ઇન્ટરિમ બજેટ છે ને એ ફર્સ્ટ ફેબ્રુઆરી લોન્ચ કરેલું હતું અને જે ફૂલ બજેટ છે એ જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું રાઈટ ને ઓકે હવે ઓકે હવે એકચ્યુઅલી આ ઇન્ટરિમ બજેટનો મેઇન મુદ્દો શું છે ફ્રેન્ડ્સ કેમ એને લોન્ચ કરવામાં આવે છે એના વિશે જોઈએ ઓકે હવે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસે સરકારે બજેટ બનાવ્યું બરાબર એ બજેટ બનાવ્યા પછી સરકાર પાસે આખો ફેબ્રુઆરી મહિનો હોય અને આખો માર્ચ મહિનો હોય ટોટલ બે મહિના આખા હોય આ બે મહિનાની અંદર સરકાર એ બજેટને છે ને પાર્લામેન્ટની અંદર આ છ તબક્કામાંથી પસાર કરે અને આ છ તબક્કામાંથી આ છેલ્લે પાંચમો અને છઠ્ઠો તબક્કો છે ને એ પસાર થવો ખૂબ જ જરૂરી છે બરાબર છઠ્ઠો તબક્કો તબક્કામાં સરકાર કઈ જગ્યાએ ખર્ચો કરશે તે લખેલું હોય અને સરકાર કઈ આવક જનરેટ કરશે તે લખેલું હોય જ્યાં સુધી આ બંને બિલ પસાર ન થાય ને ત્યાં સુધી સરકાર પહેલી એપ્રિલથી પહેલી એપ્રિલથી સરકાર કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા માંથી ના તો પૈસા ખર્ચો કરી શકે ના તો પૈસા જમા કરી શકે

ખર્ચો કે આવક ક્યાં કલેક્ટ થાય ક્યાંથી ખર્ચો થાય કોન્સોલેટર ફંડ ઓફ ઇન્ડિયામાંથી તો જો અગર આ બિલ પસાર ન થાય ત્યાં સુધી ત્યાં સુધી સરકાર ના તો ખર્ચ કરી શકે આ ફંડમાંથી ના તો આ ઇન્કમ ડિપોઝિટ કરી શકે સિપલ બરાબર સાદી ભાષામાં કહીએ તો ઓકે તો હવે ઓકે તો કમ્પલસરી કમ્પલસરી સરકારને ફેબ્રુઆરી અને માર્ચ આ બે મહિનાની અંદર આ બિલ પસાર કરવું પડે અને જો ન પસાર થાય પસાર થાય તો સરકાર શું કરે જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી સરકાર વોટ ઓન અકાઉન્ટ નો ઉપયોગ કરે આ સરકારના રૂલિંગ પાર્ટીના રાઇટ્સનો ઉપયોગ કરે કે સરકાર છે ને જસ્ટ જ્યાં સુધી આખું બિલ પસાર ન થાય ત્યાં સુધી સરકાર પાર્લામેન્ટ પાસે પરવાનગી માગે કે તમે આખું બિલ પસાર ન કરો ત્યાં સુધી ફોર એક્ઝામ્પલ એક મહિનો કે બે મહિનાનો એક્સટેન્શન પીરિયડ માગે કે આ બે મહિના માટે અમને આ બિલમાંથી અમુક જે અમારું એસ્ટિમેશન છે એના અમુક અમને ખર્ચ કરવા તો અમુક અમારી અહીંયા જમા થવા તો એ સરકાર દ્વારા દ્વારા પરમિશન માંગે પાસે પાર્લામેન્ટ પાસે ઓકે તો એકચ્યુઅલી ફૂલ બજેટ જયારે ઇલેક્શન ના હોય ત્યારે આવી પરિસ્થિતિ ખૂબ જ ઓછી સર્જાય છે બરાબર ને પરંતુ જયારે ઇલેક્શનનો સમયગાળો હોય ને ત્યારે રૂલિંગ પાર્ટી શું કરે પહેલી ફેબ્રુઆરી બે હજાર ફોર એક્ઝામ્પલ જો હજાર ચોવીસની વાત કરું તો પહેલી ફેબ્રુઆરી જે સરકારે બીજેપી ગવર્મેન્ટે જે ઇન્ટરિમ બજેટ લોન્ચ કર્યું એ ઇન્ટરિમ બજેટના માધ્યમથી એ સરકારે પરવાનગી માંગી પાર્લામેન્ટ પાસે કે અમને પહેલી એપ્રિલ થી પહેલી એપ્રિલ થી જ્યાં સુધી ઇરેક્શનના રિઝલ્ટ ના આવે ત્યાં સુધી અમને કોન્સલેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવા માટે ત્યાં પૈસા જમા કરવા માટે પરવાનગી આપો એના માટે આ મતલબ અલ્ટીમેટલી વોટોલ એકાઉન્ટ માંગવામાં આવ્યું અને એના માટે એ ઇન્ટરિમ બજેટ પસાર કરવામાં આવે સિમ્પલ બરાબર ઓકે તો મેન મુદ્દો આ હોય છે સિમ્પલ તો એક ટેમ્પરરી સમયગાળા માટે સરકાર જસ્ટ પાર્લામેન્ટ પાસે પરવાનગી માંગે કે અમારે આ વસ્તુ કરવાની છે બરાબર તો એમને એના માટે અમને પરવાનગી આપો પછી ઇલેક્શન થયા પછી જે રૂલિંગ પાર્ટી હશે જે નેક્સ્ટ રૂલિંગ પાર્ટી હશે અથવા એ પાર્ટી પણ કન્ટિન્યુ રહે તો એ પોતાનું ફૂલ બજેટ પાછું લોન્ચ કરે ફરીથી બજેટને પસાર કરે સિમ્પલ બરાબર ને પણ જ્યાં સુધી બજેટ પસાર ન થાય ત્યાં રીતે તે ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચો કે આવક ડિપોઝિટ ના કરી શકે સિમ્પલ બરાબર ને ઓકે રાઈટ તો આઈ થિંક તમને બંને વચ્ચે ડિફરન્સ વિશે ખબર પડી ગઈ હશે બરાબર અને નોર્મલી જે ઇન્ટરિમ બજેટ છે ઇલેક્શનનો વર્ષો ત્યારે લોન્ચ કરવામાં આવે અને ફૂલ બજેટ એ આખા વર્ષ તો એની અંદર લીખો જોવો હોય છે બરાબર ને ઓકે રાઈટ તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી આપણે વાત કરી કે બજેટ શું છે બજેટ નું બેકગ્રાઉન્ડ વિશે વાત કરી કે કેવી રીતના અલગ અલગ ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યા અને બજેટમાં કયા કયા નવા નવા ફેરફાર કરવામાં આવ્યા કેવી રીતના બજેટ પાસ કરવામાં આવે છે પાર્લામેન્ટમાં અને ઇન્ટરિમ બજેટ અને ફૂલ બજેટ વચ્ચે ડિફરન્સ શું છે એના વિશે વાત કરીએ આપણે હવે વાત કરીએ બજેટ બે હજાર ચોવીસ પચીસ વિશે રાઈટ તો બજેટ બે હજાર ચોવીસ પચીસની જો હું વાત કરું ફ્રેન્ડ્સ તો આ એકચ્યુઅલી ફૂલ બજેટ છે ફૂલ બજેટ છે અને ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી જે બે હજાર ચોવીસની રોજ જે બજેટ આવેલું હતું તે ઇન્ટરિમ બજેટ હતું બરાબર ના હવે તમને ખબર જ પડી ગઈ છે કે ઇન્ટરિમ બજેટ કોને કહેવાય ફૂલ બજેટ કોને કહેવાય તો અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે ફૂલ બજેટની વાત કરી રહ્યા છે જો બજેટની વાત કરું તો બજેટ કોણ તૈયાર કરે ફ્રેન્ડ્સ તો બજેટ ડિવિઝન તૈયાર કરે બજેટ ડિવિઝન આ ડિવિઝન એ કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સની અંદરમાં કામ કરે છે અને આ ડિપાર્ટમેન્ટ એ કયા મિનિસ્ટ્રી અંદરમાં કામ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંદરમાં કામ કરે છે રાઈટ તો બજેટ કોણ તૈયાર કરે બજેટ ડિવિઝન આ ડિવિઝન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર ની અંદરમાં કામ કરે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર એ કયા મિનિસ્ટ્રી અંદર કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંદરમાં કામ કરે છે રાઈટ ઓકે હવે આ વખતનું જે બજેટ લોન્ચ કરવામાં આવેલું છે આ જે ફૂલ બજેટ એની અંદર વિકસિત ભારત ઉપર ફોકસ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ અને વિકસિત ભારત બનાવવા માટે ટોટલ ચાર મેજર એરિયાની અંદર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું છે આ બજેટની અંદર કયા કયા ચાર મેજર એરિયા પર ફોકસ કરવાનું છે તો ગરીબ મહિલાઓ

સેક્ટર્સની ઉપર ફોકસ કરવામાં આવે છે આખા બજેટની અંદર અને આ ચાર લોકો ઉપર ફોકસ કરવામાં આવેલો છે આ બજેટની અંદર સિમ્પલ બરાબર ના ઓકે તો કઈ કઈ ચાર કયા કયા ચાર લોકો ગરીબ મહિલાઓ યુવા અને અન્નદાતા કઈ કયા ચાર સેક્ટરની ઉપર ફોકસ કરવામાં આવેલો છે તો ઇમ્પ્લીયમેન્ટ સ્કિલિંગ એમએસએમઈ અને મિડલ ક્લાસ ઉપર ફોકસ કરવામાં આવેલો છે કેવી રીતના ફોકસ કરવામાં આવે છે એના વિશે વાત કરીએ ટોટલ નવ પ્રાયોરિટી આખા બજેટને ટોટલ નવ પ્રાયોરિટીમાં ડિવાઇડ કરવામાં આવેલું છે બરાબર આ નવે નવ પ્રાયોરિટીનું મેઇન ગોલ છે ભારતને વિકસિત બનાવવાનો ડેવલપ નેશન બનાવવાનો રાઈટ તો એમાં સૌથી પહેલી પ્રાયોરિટી છે ફ્રેન્ડ્સ પ્રોડક્ટિવિટી એન્ડ રેઝિલિયન્સ ઇન એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની અને એગ્રીકલ્ચર સેક્ટર આપણું કેવું હોવું જોઈએ રેઝિલિયન્સ હોવું જોઈએ બરાબર ને રાઇટ રેઝિલિયન્ટનો મતલબ કોઈ પણ જે નેચરલ ડિઝાસ્ટર આવે તો આપણું એગ્રીકલ્ચર સેક્ટર તેને શકે તેવું બનાવવું છે સિમ્પલ બરાબર તો આ એક પહેલી પ્રાયોરિટી છે પ્રોડક્ટિવિટી એન્ડ રેઝિલિયન્સ ઇન ધ એગ્રીકલ્ચર સેક્ટર બરાબર પ્રાયોરિટીની અંદર સરકાર દ્વારા એગ્રીકલ્ચર સેક્ટરની અંદર રિસર્ચ ઉપર ફોકસ કરવામાં આવેલો છે રાઈટ કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે એની અંદર રિસર્ચ ઉપર વધારે ફોકસ કરીશું જેથી કરીને આપણે નવી નવી વેરાયટીઓ બનાવી શકીએ પ્રોડક્ટની અને એવી વેરાયટીઓ બનાવવાની કે જે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ હોય બરાબર ને કે અત્યારે સૌથી મોટો મુદ્દો કયો છે કે ફોર એક્ઝામ્પલ કોઈ નેચરલ ડિઝાસ્ટર આવ્યું તો ખેડૂતના પાક ધોવાઈ જાય છે બરાબર એના કારણે ખેડૂતો સૌથી વધારે નુકસાન થાય છે તો ક્રોપની વેરાયટી એવી હોવી જોઈએ કે જે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ હોવી જોઈએ તો એના માટે રિસર્ચને પ્રાયોરિટી આપવામાં આવી છે આ વખતના બજેટની અંદર આ ઉપરાંત નેશનલ કોઓપરેશન પોલિસીને પોલિસી ને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે બરાબર એવું કહેવામાં આવેલું છે આ ઉપરાંત જે આપણે ઓઇલ સીડ્સ જેવા કે મસ્ટર્ડ ગ્રાઉન્ડનટ સીઝેમ સોયાબીન સનફ્લાવર જે અત્યાર સુધી આપણે વધારે ઇમ્પોર્ટ કરાવી રહ્યા હતા તેની અંદર આત્મનિર્ભર બનાવવા માટે અલગ અલગ પગલાં લેવામાં આવશે એના વિશે વાત કરવામાં આવી છે બરાબર આ ઉપરાંત અંત ટોટલ એકસો નવી હાઈ ઇલ્ડિંગ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટી બનાવવાની વાત કરવામાં આવી છે આ વર્ષની અંદર બત્રીસ અલગ અલગ હોર્ટિકલ્ચર ગ્રોપની ટોટલ એકસો નવ વેરાયટીઓ તૈયાર કરવામાં આવશે આ વર્ષની અંદર એવી અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે સરકાર દ્વારા રાઇટ જે તમે તમને કીધું કે એગ્રીકલ્ચર રિસર્ચ ઉપર ફોકસ કરવામાં છે બીકોઝ આપણે એગ્રીકલ્ચર સેક્ટર છે ક્લાઇમેટ રેઝિલિયન્ટ બનવાનું છે એના માટે ટાર્ગેટ રાખવામાં આવેલું છે કે બત્રીસ અલગ અલગ ક્રોપ્સની આપણે એકસો નવ હાઈ એલિંગ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટી બનાવીશું બરાબર ને ઓકે આ ઉપરાંત નેચરલ ફાર્મિંગ ઉપર ફોકસ કરવામાં આવેલું છે બરાબર ને એક કરોડ ફાર્મર

પણ છે એવો ટાર્ગેટ રાખવામાં આવેલો છે એના માટે સરકારે નાબાર્ડને પૈસા આપવાનું નક્કી કર્યું છે નાબાર્ડમાં પૈસા લોકેટ કરવામાં આવશે જેથી કરીને નાબાર્ડ આગળ બેન્કોની અંદર પૈસા પ્રોવાઇડ કરશે અને બેન્ક પછી ફાર્મર્સને શિપિંગ જે શિપિંગ સેક્ટરની અંદર જે ફાર્મર્સ કામ કરતા હોય તેમને આગળ લોન પ્રોવાઈડ કરશે જેથી કરીને તેમની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ શકે આ ઉપરાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીકલ્ચર સેક્ટરમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટર પર ફોકસ કરવામાં આવેલો છે એવું કીધું છે સરકારનું ટાર્ગેટ છે કે આવનારા ત્રણ વર્ષની અંદર જેટલા પણ આપણા ફાર્મર્સ છે તે ફાર્મર્સની જેટલી પણ લેન્ડ છે તેનો ડિજિટલ સર્વે કરવામાં આવશે દરેક ફાર્મરનો લેન્ડ રેકોર્ડ ડિજિટલ ફોર્મમાં અવેલેબલ હશે બરાબર ને ઓકે રાઈટ અને એના માટે ચારસો ડિસ્ટ્રિક્ટની અંદર આ વર્ષની અંદર ડિજિટલ ક્રોપ સર્વે નો ટાર્ગેટ રાખવામાં આવેલો છે બરાબર ને ઓકે તો કેવી રીતના એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્ટિવિટી વધારવી કેવી રીતના રેઝિડેન્ટ બનવું એ સરકારે અહીંયા રોડમેપ તૈયાર કર્યો છે બજેટની અંદર સૌથી પહેલા તો રિસર્ચ ઉપર ફોકસ કરવામાં આવશે આ વસ્તુ જે અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરાવતા હતા એની ઉપર આત્મનિર્ભર બનવાનો ટાર્ગેટ છે એકસો નવી વેરાયટી રિલીઝ કરવાનો ટાર્ગેટ છે નેચરલ ફાર્મિંગ અને પ્રમોટ કરવાનો ટાર્ગેટ છે એક કરોડ ફાર્મરને આપણે દેશની અંદર નેચરલ ફાર્મિંગ કરતા કરી દેવાના છે આ ઉપરાંત ફિશરીંગ સેક્ટર ની અંદર પ્રોડક્શન અને એક્સપોર્ટ વધારવાનો ટાર્ગેટ છે અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને દરેક ફાર્મર નો લેન્ડ રેકોર્ડ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે ડિજિટલ ફોર્મ માં ત્રણ વર્ષ ની અંદર ઓકે રાઈટ અને આ માટે આ માટે ટોટલ 1.52 લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર સેક્ટર માં પ્રોવાઈડ કરવામાં આવે છે જે અત્યાર સુધી સૌથી મોટું એલોકેશન છે એગ્રીકલ્ચર સેક્ટર માં ફ્રેન્ડ્સ બરાબર ને ધ્યાન રાખવાનું છે ઓકે રાઈટ અને જે રીતે મેં તમને કીધું કે 1 કરોડ ખેડૂતોની અંદર કુદરતી ખેતીને પોષતા પણ વાત કરવામાં આવી છે બરાબર ઓકે રાઈટ તો આઈ થિંક તમને ફર્સ્ટ પ્રાયોરિટીમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ સેકન્ડ પ્રાયોરિટી છે ફ્રેન્ડ્સ ઇમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ ઉપર ઓકે સેકન્ડ પ્રાયોરિટી છે સરકારે ઇમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ ઉપર પણ વધારે ધ્યાન આપ્યું છે આ વખતના બજેટની અંદર અને એક્ચુલી

સ્કીમ બી અને સ્કીમ સી સ્કીમ એ છે ને જે લોકો પહેલી વખત નોકરી કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમર છે જે ફ્રેશર્સ છે એમના માટે છે હવે સરકારે એવું કીધું છે કે જે ફોર્મલ સેક્ટરમાં ફોર્મલ સેક્ટર્સની અંદર અગર કોઈ ફ્રેશર પહેલી વખત અપોઇન્ટ થાય છે પહેલી વખત અપોઇન્ટ થાય છે તેનું પહેલું સેલેરી એ ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે એક જ મહિનાની અંદર ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે તેનો પહેલો સેલેરી જેથી કરીને હવે પ્રોબ્લેમ શું થાય છે યુથ ક્યાં ફેસ કરે છે કે કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ પહેલી જોબ કરવા માટે જઈ રહ્યો છે અત્યારે તેની પાસે કોઈ ફાઈનાન્શિયલ બેકઅપ નથી તો કોઈ જગ્યાએ રીલોકેટ થયો હોય તો તેને ઘણા બધા ખર્ચા હોય તો હવે તેનો પગાર તો એક મહિના પછી આવવાનો છે તો એને મહિના માટેની જે પૈસાની વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી રહી છે સરકાર દ્વારા કે જેનું જે પહેલો સેલરી છે ને એ ત્રણ ઇન્સ્ટોલમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ને પણ આ જે સેલેરી છે એ કેટલા સુધીનો હોય તો પંદર હજાર રૂપિયા સુધીનો સેલરી હોય તો એ સેલરીને ત્રણ ઇન્સ્ટોલમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે જે ફર્સ્ટ ટાઈમર જોબ છે જોબ કરી રહ્યા છે જે ફ્રેશર લોકો છે તેના માટે છે બરાબર ને તો આ સ્કીમ થી 210 લાખ યુથ ને મદદ મળશે રાઈટ ધ્યાન રાખવાનું છે આ સ્કીમ કોના માટે અવેલ એલિજિબલ છે જે ફોર્મલ સેક્ટર માં કામ કરી રહ્યા છે બરાબર ને જે રજિસ્ટર્ડ કંપની સંદર્ભ કામ કરી રહ્યા છે એના માટે એલિજિબલ છે બરાબર ઓકે આ રહી સ્કીમ એ સ્કીમ બી ની જો વાત કરું સ્કીમ બીનો મુખ્ય ઉદ્દેશ્ય છે જોબ ક્રિએશન કરવાનો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોબ ક્રિએશન કરવાનો તો કેવી રીતના તો મેન્યુફેક્ચરિંગ ની જે કંપનીઝ છે ને તેને ઇન્કરેજ કરીને કેવી રીતના કે ફોર એક્ઝામ્પલ આ સ્કીમ સ્કીમની માં એવું કહેવામાં આવેલું છે કે અગર કોઈ અગર કોઈ કંપની અગર કોઈ કંપની એ કોઈ ફ્રેશરને અપોઇન્ટ કરશે અગર કોઈ કંપની કોઈ ફ્રેશરને અપોઇન્ટ કરશે તો એ હવે જો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ ઈપીએફઓ ઇમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ સેક્ટર્સની અંદર અગર કોઈ ઇમ્પ્લોઈ કામ કરી રહ્યા છે તો એનું જે પીએફ કટ થાય છે એ કોની પાસે છે કોની પાસે જાય છે ઈપીએફઓ પાસે ઇમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હવે આ ઈપીએફઓની અંદર જે કન્ટ્રીબ્યુશન છે ને એ ફિફ્ટી પર્સેન્ટ ઇમ્પ્લોયર કરે ઇમ્પ્લોયર એટલે જે જે કંપની હાયર કરે તે અને ફિફ્ટી પર્સેન્ટ ઇમ્પ્લોય કરે બરાબર ઓકે તો હવે સરકાર દ્વારા આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની કંપનીને એવું કહેવામાં આવેલું છે કે જો તમે ફર્સ્ટ ટાઈમને ઇમ્પ્લોઈ રીક્રુટ કરશો મતલબ ફ્રેશ અને રિક્રુટ કરશો ને અને એને તમે જે ઈપીએફઓના ઈપીએફઓની અંદર એની પાછળ જે તમે કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો ને ની અંદર એઝ અ કંપની એઝ અ ઇમ્પ્લોયર એની અંદર તમને ઇન્સેન્ટિવ પ્રોવાઇડ કરવામાં આવશે પહેલા ચાર વર્ષ માટે એનાથી શું થાય

ત્રણ હજાર રૂપિયા પર મંથ સુધીનું કેટલું મેક્સિમમ ત્રણ હજાર પર મંથ સુધીનું કેટલા વર્ષ માટે બે વર્ષ માટે સ્કીમ સીન્ડરમાં ઇમ્પ્લોયર્સને શું ઇન્કરેજમેન્ટ આપવામાં આવેલું છે કે અગર તમે કોઈ નવા ને અપોઇન્ટ કરશો અને એની પાછળ તમે ની અંદર જેટલું પણ કન્ટ્રીબ્યુશન કરો છો બરાબર એમાંથી તમને ત્રણ હજાર રૂપિયા પર મંથ મેક્સિમમ ત્રણ હજાર રૂપિયા પર મંથ રિમ્બર્સ મળશે રાઈટના કેટલા વર્ષ સુધી બે વર્ષ સુધી આનાથી પચાસ લાખ જોબ ક્રિએશન થશે આવનારા વર્ષની અંદર બરાબર ના ઓકે જો સ્કીમ બી અને સ્કીમ સી ઓલમોસ્ટ અ સિમિલર દેખાય છે પણ સ્કીમ બી માત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓ માટે છે એમાં ચાર વર્ષનો બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે ઇમ્પ્લોયરને સ્કીમ સી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને કંપનીઝ માટે છે એમાં બે વર્ષનો બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને આ ઇમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટીવ જે ત્રણ સ્કીમ છે બીએમ પેકેજની એના વિશે ખબર પડી ગયા છે ઓકે આ ઉપરાંત પીએમ પેકેજની જો ફોર્થ સ્કીમ વિશે વાત કરું તો એ સ્કીમની અંદરમાં ટોટલ વીસ લાખ યુથને આવનારા પાંચ વર્ષની અંદર સ્કિલ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે એના માટે ટોટલ એક હજાર આઈટીઆઈસ ડેવલોપ કરવામાં આવશે બરાબર હબ એન્ડ સ્પોક અરેન્જમેન્ટની અંદર સિમ્પલ બરાબર ને અને કોર્સ કન્ટેન્ટ અને ડિઝાઇન બનાવવામાં આવશે જે ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ સ્કિલ હશે તે સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે ટોટલ વીસ લાખ યુથને પાંચ વર્ષની અંદર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની ડેવલપ કરવાનું અને કોર્સ કન્ટેન્ટ અને ડિઝાઇન એવા તૈયાર જે ઇન્ડસ્ટ્રી રિલેટેડ એક્ટિવિટીઝ કરે અને એક ઇન્ડસ્ટ્રી રિલેટેડ યુથ તૈયાર થાય એવા પરસ્પેક્ટિવ આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે બરાબર ઓકે અને આ ઉપરાંત વુમેનનું પાર્ટિસિપેશન વર્ક ફોર્સની અંદર ઇન્ક્રીઝ કરવા માટે ગવર્મેન્ટે એવી પણ અનાઉન્સમેન્ટ કરી છે કે વર્કિંગ વુમેન હોસ્ટેલ્સ પણ તૈયાર કરવામાં આવશે અલગ અલગ જીઆઈડીસીસની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ની અંદર બરાબર ના ઓકે તો ગવર્મેન્ટનું આ પણ એક અનાઉન્સમેન્ટ છે કે વર્ક ફોર્સની અંદર વુમેનનું પાર્ટિસિપેશન ઇન્ક્રીઝ થાય એના માટે વર્કિંગ વુમેન હોસ્ટેલ્સ તૈયાર કરો આ ઉપરાંત ગવર્મેન્ટ દ્વારા એક નવી અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે અગર ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર સ્કીલને અચીવ કરવા માટે અગર કોઈ સ્ટુડન્ટને લોન જોઈએ તો એના માટે પણ લોન પ્રોવાઈડ કરવામાં આવશે દેખો એજ્યુકેશન લોન ઇઝ અ ડિફરન્ટ થિંગ એજ્યુકેશન લેવા માટે લોન લીધી એ અત્યાર સુધી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ એની પાછળ ઇન્ટરેસ્ટ કન્વેન્શન પણ પ્રોવાઈડ કરે છે જે આપણે નીચે વાત કરીશું પરંતુ આ જે લોન છે ને અગર કોઈ સ્ટુડન્ટ કોઈ સ્કિલ એચિવ કરવા માટે એને કોઈ સ્કિલ એચિવ કરવી છે સ્કિલ ગેઇન કરવી છે એના માટે કોઈ કોર્સની અંદર એડમિશન લેવું છે એના માટે પૈસા નથી તો તેને લોન મળી શકશે સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની સ્કિલ માટે અને આ જે પૈસા અલોકેટ કરવામાં આવશે આમ તો એ પૈસા એ લોન બેંક તરફથી જ મળશે પરંતુ બેન્કોને જે પૈસા આના માટે પ્રોવાઈડ કરવામાં આવશે એ ગવર્મેન્ટ પ્રમોટેડ ફંડ દ્વારા એલોકેટ કરવામાં આવશે ગવર્મેન્ટ એક સ્પેસિફિક ફંડ તૈયાર કરશે અને એના એના માધ્યમથી બેન્કોને એમાંથી ફંડ પ્રોવાઇડ કરવામાં આવશે અને બેંક એ પૈસાનો ઉપયોગ એ સ્કિલિંગ સેક્ટરમાં અગર કોઈ સ્ટુડન્ટને કોઈ પર્ટિક્યુલર સ્કિલ એચીવ કરવી હોય તેના માટે પૈસા જોઈએ અને લોન જોઈએ તો એનામાંથી તે લોન પ્રોવાઈડ કરશે અને એક પર્ટિક્યુલર સ્ટુડન્ટને 7.5 લાખ સુધી લોન પ્રોવાઇડ કરવાની વાત કરવામાં આવી છે સ્કિલ ગેઇન કરવા માટે આનાથી 25000 સ્ટુડન્ટ્સને દર વર્ષે ફાયદો થશે એવું એસ્ટિમેટ લગાવવામાં આવ્યું છે સરકાર દ્વારા અને આ ઉપરાંત હાયર એજ્યુકેશન લેવા માટે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ની અંદર હાયર એજ્યુકેશન લેવા માટે દસ લાખ સુધીની એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ને અને એના એમાં જે ઇન્ટરેસ્ટ છે છે એ રાખવામાં મતલબ જેટલા પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટની ફોર એક્ઝામ્પલ સાત પર્સન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં એજ્યુકેશન લોન મળી છે એક સ્ટુડન્ટને તો એને અગર તે એનું પર્ટિક્યુલર રીપેમેન્ટ એ ટાઈમ ટુ ટાઈમ કરે તો તેને થ્રી પર્સેન્ટ ઇન્ટરેસ્ટ પણ મળશે મતલબ અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ કેટલા પર્સેન્ટ ભરવો પડશે ચાર ટકા ભરવો પડશે બરાબર ઓકે તો દસ લાખ સુધીની એજ્યુકેશન લોન હાયર એજ્યુકેશનની અંદર એડમિશન લેવા માટે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સની અંદર અને એમાં ઇન્ટરેસ્ટ સબમિશન કેટલા પર્સન્ટ રાખવામાં આવેલું છે થ્રી પર્સન્ટ બરાબર ને ધ્યાનમાં રાખવાનું છે મતલબ વ્યાજમાં માફી અગર ટાઈમ ટુ ટાઈમ લોનનું રીપેમેન્ટ થશે તો એને એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ન આપીને થ્રી પર્સેન્ટ માઇનસ થઈ જાય મતલબ ફોર એક્ઝામ્પલ સાત પર્સન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન લીધેલી હોય તો એમાં થ્રી પર્સેન્ટ માઇનસ થઈ તો કેટલા પર્સન્ટ ભરવું પડે ઇન્ટરેસ્ટ ફોર પર્સન્ટ ભરવું પડે ઓકે રાઈટ ઓકે તો આ પીએમ પેકેજની ચાર સ્કીમ થઈ ફ્રેન્ડ્સ હજી એક સ્કીમ બાકી છે જે આપણે પાછળ ભણીશું પણ તમને ખબર પડી હશે કે ત્રણ સ્કીમ ઇમ્પ્લોય ઇમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ હતી અને ચોથી સ્કીમ એ સ્કિલિંગ ઉપર ફોકસ કરતી હતી રાઈટ ઓકે તો ફ્રેન્ડ્સ બજેટની ત્રીજી પ્રાયોરિટી છે ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ કે સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય આ બજેટની ત્રીજી પ્રાયોરિટી છે બરાબર ને તો તો એમાં સરકારે સરકારે આપી છે એના વિશે વાત કરીએ ઉપર વધારે ફોકસ કર્યો છે આ પ્રાયોરિટીમાં તો પૂર્વોદય રાજ્ય મતલબ સરકારે બિહાર ઝારખંડ વેસ્ટ બેંગાલ ઓડિશા આંધ્રપ્રદેશ આ પૂર્વોદય જે રાજ્યો છે બરાબર ને એના ડેવલપમેન્ટ ઉપર વધારે ફોકસ કરવામાં આવેલો છે આ ઉપરાંત ત્રણ લાખ કરોડ કરતા પણ વધારે રૂપિયા એ વુમેન સેન્ટ્રી સ્કીમ વુમેન અને ગર્લ્સ સ્કીમની સ્કીમ ખર્ચવામાં આવેલા છે આ વખતના બજેટની અંદર આ ઉપરાંત પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન આ કરવાની વાત કરવામાં આવી છે આ અંદર ઉન્નત ગ્રામ અભિયાન હવે આ સ્કીમની અંદરમાં જે ટોટલ ત્રેસઠ હજાર વિલેજ છે જેમાં પાંચ કરોડ ટ્રાઈબલ પીપલ રહે છે ને એમની લાઈફ ને ઇમ્પ્રુવ કરવા માટે એમની સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઇમ્પ્રુવ કરવા માટે આ સ્કીમની અંદર પગલા લેવામાં આવશે

આ ઉપરાંત વુમેન અને ગર્લ્સની જે સ્કીમ છે એની પાછળ ત્રણ લાખ કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે વુમેન સેન્ટ્રિક અને ગર્લ્સ સેન્ટ્રિક સ્કીમ પાછળ અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન ત્રેસઠ હજાર વિલેજોની અંદર જે પાંચ કરોડ ટ્રાઇબલ પીપલ રહે છે તેની સોશિયલ ઇકોનોમિક કન્ડિશન્સને ઇમ્પ્રૂવ કરવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે બરાબર ને ઓકે રાઈટ ઓકે પ્રાયોટી ફોરની વાત કરું તો આ પ્રાયોટી ફોર સરકારની છે મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટર પર ફોકસ કરવામાં આવેલો છે અને ખાસ કરીને માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉપર ફોકસ કરવામાં આવેલો છે આ વખતના બજેટની અંદર તમે બજેટની થીમ ઉપર પણ ધ્યાન લીધું હશે કે એમાંની એક થીમ હતી એમએસએમી માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉપર આ વખતે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે બરાબર ને ઓકે તો એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની વાત કરું તો જે રીતે મેં તમને કીધું કે એમએસએમઈ સેક્ટરની ઉપર વધારે ફોકસ કરવામાં આવેલો છે આ ઉપરાંત જે મુદ્રા લોન ની અંદર મુદ્રા લોન વિશે તમે સાંભળ્યું હશે ફ્રેન્ડ્સ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઈનાન્સ રીફાઈનાન્સ એજન્સી માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઈનાન્સ એજન્સી એજન્સી આ મુદ્રાનું ફૂલ ફોર્મ છે આ મુદ્રાનોની અંદરમાં જે માઇક્રો યુનિટ્સ છે આ એમએસએમઇ સેક્ટરમાં જે માઇક્રો યુનિટ્સ છે બરાબરને એને લોન પ્રોવાઈડ કરવામાં આવતી હતી કેટલા કેટલા લાખ રૂપિયા સુધીની દસ લાખ રૂપિયા સુધીની બરાબર દસ લાખ રૂપિયા સુધીની અને આ લિમિટ વધારીને વીસ લાખ રૂપિયા સુધીની લોન હવે મુદ્રાનોની અંદરમાં કવર કરવામાં આવશે તેવું આ વખતના બજેટમાં લોકેટ અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે ને ઓકે અને આ ઉપરાંત જે પીએમ પેકેજની જે ફ્યુથ સ્કીમ છે બરાબરને એની ઉપર અહીંયા ઓકે એનું પણ અહીંયા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે આ પીએમ પેકેજની ફિફ્થ સ્કીમની ટોપ પાંચસો ટોપ પાંચસો ટોપ પાંચસો કંપનીની અંદર એક કરોડ યુથને આવનારા પાંચ વર્ષની અંદર આવનારા પાંચ વર્ષની અંદર ટ્રેનિંગ પ્રોવાઈડ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે પીએમ પેકેજની પાંચમી સ્કીમની અંદર ટોપ બાય ફાઈવ હંડ્રેડ કંપની છે જે ગ્લોબલ લેવલ ઉપર એની અંદર ટોટલ એક કરોડ યુથને ટ્રેનિંગ પ્રોવાઇડ કરવામાં આવશે આવનારા પાંચ વર્ષની અંદર બરાબર ને ઓકે અને જે યુથ ત્યાં ટ્રેનિંગ પ્રોવાઈડ ટ્રેનિંગ ગેઇન કરશે તેમને પર મંથ પાંચ હજાર રૂપિયાનું અલાવન્સ આપવામાં આવશે આ ઉપરાંત વન ટાઈમ આસિસ્ટન્સ આપવામાં આવશે છ હજાર રૂપિયાનું

જો પાંચમી પ્રાયોરિટીની વાત કરું તો આ બજેટની પાંચમી પ્રાયોરિટી છે તો આ અર્બન ડેવલપમેન્ટની અંદર સરકાર દ્વારા મેઇન ફોકસ કરવામાં આવેલો છે પીએમ આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો સરકાર લોન્ચ કરશે આ વર્ષે પીએમ આવાસ યોજના અર્બન ટુ ઝીરો હવે તમને ખબર જ છે ફ્રેન્ડ્સ પીએમ આવાસ યોજનાની અંદરમાં

આત્મનિર્ભર નિધિ હવે આ પીએમ સ્વનિધિ સ્કીમ ની અંદર માં જે સ્ટ્રીટ વેન્ડર્સ હતા ને ફ્રેન્ડ્સ એને સરકારે ટોટલ એક વર્ષની અંદર બાર હજાર રૂપિયાની લોન આપવાનું નક્કી કરેલું હતું કોવિડના સમયમાં પીએમ સ્વનિધિ સ્કીમ અંડરમાં જે પણ સ્ટ્રીટ વેન્ડર્સ સ્ટ્રીટ વેન્ડર્સ જે મતલબ જે ફેરિયાવાળા લોકો હોય બરાબર ને એ લોકોને એક વર્ષની અંદર બાર હજાર રૂપિયાની લોન આપવાનું નક્કી કરવામાં આવેલું હતું સરકાર દ્વારા પીએમ સ્વનિધિ સ્કીમ અંડરમાં તો આ પીએમ સ્વનિધિ સ્કીમ ના અંદરમાં જેટલા પણ સ્ટેટ વેન્ડર રજીસ્ટર્ડ થયેલા છે સરકારની પાસે જેટલા પણ સ્ટેટ વેન્ડરનો ડેટા છે એ સ્ટેટ વેન્ડર્સ એ આ પર્ટીક્યુલર હાર્ટમાં એ પોતાનો બિઝનેસ કરી શકશે ફ્રેન્ડ્સ બરાબર ને જે સ્ટેટ વેન્ડર્સ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઈ ચૂકેલા છે અથવા એ યોજનાની અંદર રજીસ્ટર્ડ છે સરકારની પાસે તેમનો ડેટા છે એ સ્ટેટ વેન્ડર્સ માટે સરકારે આ હાર્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું છે અને આ હાર્ટ એક ટાઈપનો ચોપાટી જેવો છે કે જ્યાં તે પોતાનો બિઝનેસ કરી શકે બરાબર ને ઓકે રાઈટ તો આવા હંડ્રેડ હાર્ટ પેર કરવાની વાત કરવામાં આવી છે આ વર્ષની અંદર ઓકે ઓકે આ ઉપરાંત આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવે છે અર્બન એરિયાની અંદર ટોટલ હંડ્રેડ મેજર સિટીઝ જે છે કે જ્યાં વધારે પોપ્યુલેશન છે ત્યાં વોટર સપ્લાય સીવેજ ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવશે આ વર્ષની અંદર આ ઉપરાંત જે ત્રીસ લાખ કરતા વધારે પોપ્યુલેશન ધરાવતી સિટીઝ છે તે બી ચૌદ લાર્જ સિટીઝની અંદર ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલપમેન્ટ કરવાની વાત કરવામાં આવી છે બરાબર સરકાર દ્વારા જે રીતે એક કરોડ ગરીબ લોકોને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અફોર્ડેબલ હાઉસિંગ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે અને સરકારે દસ લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષ માટે લોકેટ કર્યા છે દર વર્ષે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવશે આ યોજના પાછળ બરાબર ના ઓકે તો આઈ થિંક તમને આ પ્રાયોરિટી ફાઈમાં ખબર પડી ગઈ છે ફ્રેન્ડ બરાબર ના ઓકે તો હવે સરકારે આ એનર્જી સિક્યુરિટીની પ્રાયોરિટીની અંદર આ વખતે ન્યુક્લિયર એનર્જી પર વધારે ફોકસ કર્યો છે અને એવું કીધું છે કે અગર ન્યુક્લિયર એનર્જીની અંદર અગર કોઈ કંપની ભારત સ્મોલ રિએક્ટર બનાવવા માગે છે અને તેના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માગે છે આર એન્ડ ડી કરવા માગે છે તેના માટે સરકાર તેને ટેકનોલોજી પ્રોવાઈડ કરશે બરાબર તેને ટેકનોલોજી માટે મદદ કરશે ફાઇનાન્સ સપોર્ટ પ્રોવાઈડ કરશે ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે આ ઉપરાંત અગર કોઈ એમએસએમી માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અગર કોઈ એમએસએમી અગર કોઈ પણ બિઝનેસ કરી રહ્યું છે અને સરકાર સિક્યુરિટીની અંદર લાસ્ટ યર લાસ્ટ યર મે ટુ ટ્વેન્ટી થ્રીમાં એક સ્કીમ લોન્ચ કરેલી હતી પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના આ યોજનાના અંદરમાં સરકાર ટાર્ગેટ છે કે એક કરોડ હાઉસ ની ઉપર સોલર પેનલ એસ્ટાબ્લિશ કરવામાં આવે અને એના માધ્યમથી જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે તે ફ્રી ઓફ કોસ્ટ હોય ત્યાં સુધી ત્રણસો યુનિટ વપરાય પર મંથ સુધીના ત્યાં સુધી બરાબર ને ટોટલ એક કરોડ હાઉસ હોલ્ડની ઉપર ફ્રી ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવાનો પ્લાન છે સરકારનો ત્રણસો યુનિટ સુધીની ઇલેક્ટ્રિસિટી અહીંયા ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ઓકે અને અત્યાર સુધી આ સ્કીમ હેઠળમાં વન પોઈન્ટ ટ્વેન્ટી એટ કરોડ રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા છે અને ફોર્ટીન લેખ એપ્લિકેશન અત્યાર સુધી અ એચિવ થઈ ચૂકેલી છે બરાબર ટોટલ ટાર્ગેટ કેટલાનો છે કરોડ હાઉસ ટાર્ગેટ છે સરકારનો આ વર્ષની અંદર બરાબર ઓકે પ્રાયોરિટી સાત છે ફ્રેન્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બરાબર ને સરકારનો આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ફોકસ છે તમે જોઈ શકો છો કે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ રૂપિયા સરકારે આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અલોકેટ કરેલા છે જે આપણા બજેટના મતલબ આપણી જીડીપીના થ્રી પોઈન્ટ ફોર પર્સેન્ટ અમાઉન્ટ છે તો ઘણું વધારે એલોકેશન સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કર્યું છે આ વખતના બજેટમાં અને આ ઉપરાંત દોઢ લાખ કરોડ રૂપિયા સરકારે સ્ટેટ ગવર્મેન્ટ્સને લોંગ ટર્મ માટે ઇન્ટરેસ્ટ ફ્રી લોન પ્રોવાઈડ કરવા માટે એલોકેટ કરેલા છે બરાબરને તો સરકારે દોઢ લાખ કરોડ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટ્સને ઇન્ટરેસ્ટ ફ્રી લોન પ્રોવાઈડ કરીને સરકારે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જ આ પૈસા પ્રોવાઈડ કર્યા છે બરાબરને આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે જેમાં રોડ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યો છે એવું સરકારની એક્સપેક્ટેશન છે ટોટલ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર અંદર થ્રી પોઈન્ટ ફોર જીડીપી દોઢ લાખ કરોડ સ્ટેટ ગવર્મેન્ટને ઇન્ટરેસ્ટ ફ્રી લોન પ્રોવાઇડ કરવામાં જે રિસોર્સ ઓલોકેશન કરવામાં મદદ કરશે સ્ટેટ ગવર્મેન્ટ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ફોર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જેની મદદથી ઓલ વેધર રોડ કનેક્ટિવિટી મળશે પચીસ હજાર રૂરલ હેબિટેશન બરાબર આ ઉપરાંત પ્રાયોરિટી સાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ટુરિઝમ ઉપર પણ ફોકસ કરવામાં આવેલો છે ફ્રેન્ડ્સ કે ટુરિઝમ સેક્ટરને પણ ડેવલપ કરવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રુવ કરીને અને એની અંદર એક પર્ટિક્યુલર અમુક પ્રોજેક્ટ ઉપર ફોકસ કરવામાં આવેલો છે કે જે નાલંદા યુનિવર્સિટી છે એને રીડેવલપ કરવામાં આવશે બરાબર ઓકે આ ઉપરાંત ઓડિશા તમને ખબર છે ફ્રેન્ડ્સ ઓડિશાની અંદર આ વખતે બીજેપી ચૂંટણીને આવેલું છે બરાબર તો ઓડિશા ઓડિશાની અંદર પણ રીડેવલપમેન્ટ કરવામાં આવશે તેની અંદર જેટલા પણ ટેમ્પલ્સ રહેલા છે તેની જે સિનિક બ્યુટી છે મોન્યુમેન્ટ છે ક્રાફ્ટમેન છે તેને પણ રીડેવલપ કરીને તેને એક એટ્રેક્ટિવ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે બરાબર ને આ ઉપરાંત વિષ્ણુપદ ટેમ્પલ કોરિડોર અને મહાબુદ્ધિ ટેમ્પલ કોરિડોરનું ડેવલપમેન્ટ કરવામાં આવશે

અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ અનુસંધાન રિસનલ રિસર્ચ ફંડ આ એક ફંડ ને ઓપરેશનલાઇઝ કરવામાં આવશે આ વખતે આ વર્ષની અંદર આ ફાઈનાન્સિયલ યર્સ ની અંદર ત્યાં અનુસંધાન અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ ની અંદર શું છે કે આ ફંડ ની અંદર એવા પૈસા કલેક્ટ કરવામાં આવશે કે જે પૈસાનો ઉપયોગ અગર કોઈ બેઝિક રિસર્ચ અને પ્રોટોટાઇપ કરવા માટે કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે બરાબર ને તો રિસર્ચ ને પ્રમોટ કરવા માટે રિસર્ચ ને ફંડિંગ પ્રોવાઇડ કરવા માટે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે આ એક ફંડ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ બરાબર ઓકે આ ઉપરાંત આ વખતના બજેટમાં એટ પ્રાયોરિટી આપવામાં આવેલી છે ફ્રેન્ડ્સ ઇનોવેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર એકચ્યુઅલી રિસર્ચ ડેવલપમેન્ટ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે એક નવો ફંડ ઓપરેશનાઇઝ કરવાની વાત કરવામાં આવી છે આ વખતના બજેટની અંદર અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ જે આ ફંડની અંદર જે પૈસા રહેલા છે ફ્રેન્ડ્સ એનો ઉપયોગ રિસર્ચ અને પોટોટે ડેવલપમેન્ટ કરવા માટે કરવામાં આવશે આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ રિસર્ચ ડેવલપમેન્ટ ઇમ્પ્રુવ કરવા માટે એક લાખ કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે અને સ્પેસ ઇકોનોમીની અંદર પણ આર એન્ડ ઇમ્પ્રુવ કરવા માટે એક હજાર કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે આ ઉપરાંત પ્રાયોરિટી નાઇન નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ ઉપર ફોકસ કરવામાં આવેલો છે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સની અંદર મેઇનલી ફોકસ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ ડિજિટલ ડેટા રેકોર્ડિંગ ઉપર ડેટાને રેકોર્ડ કરવાનો છે કે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પાસે જેટલું લેન્ડ હોલ્ડિંગ છે આ સરકારનો મેઇન ટાર્ગેટ છે આ વખતના બજેટની અંદર ઓકે તો એના માટે સરકારે દરેક વ્યક્તિનો ભૂ આધાર ફોર ઓલ લેન્ડ્સ આ સરકારનો આ ઓબ્જેક્ટિવ છે કે દરેક લેન્ડનો દરેક જમીનનો ભૂ આધાર બને દૂર સરકારનો મેઇન ટાર્ગેટ છે બરાબર ને રાઇટ આ ઉપરાંત બજેટની અન્ય હાઇલેફ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો સરકારે ટેક્સોનોમી ફોર ક્લાઇમેટ ફાઇનાન્સ સરકારે એક ટર્મ અનાઉન્સ કર્યું છે ટેક્સોનોમી ફોર ક્લાઇમેટ ફાઇનાન્સ મતલબ અહીંયા એકચ્યુલી સરકારનો મેન ઉદ્દેશ્ય એવો છે કે જે પ્રોડક્ટ વધારે કાર્બન એમિશન ક્રિએટ કરશે તેના ઉપર વધારે ટેક્સ લગાવવામાં આવશે એવું સરકારનો ગોલ છે એ ટેક્સોનોમી એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે જે વધારે કાર્બન પ્રોડ્યુસ કરે એના પર વધારે ટેક્સ લગાવવામાં આવે આ આ જસ્ટ એક સરકારનું વિઝન છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટના રૂલ્સને સિમ્પલિફાય કરવામાં આવેલા છે આ ઉપરાંત સરકારે ફ્રેન્ડ્સ એક પેન્શન સ્કીમ લોન્ચ કરી છે નેશનલ પેન્શન સ્કીમ વાત્સલ્ય એનપીએસ વાત્સલ્ય તો એકચ્યુઅલી આ સ્કીમ કે અગર કોઈ પેરેન્ટ્સ અથવા ગાર્ડિયન એ તેના માઇનર માટે પેન્શન પ્લાનિંગ કરી રહ્યું હોય તો તે આ સિમિનરમાં એન્ડરોલ કરી શકશે તો અ પ્લાન ફોર ધ કન્ટ્રીબ્યુશન બાય ધ પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન્સ ફોર ધ માઇનર્સ અહીંયા પેરેન્ટ્સ અને ગાર્ડિયન્સ દ્વારા માઇનર્સ માટે તેમના માઇનર્સના ભવિષ્ય માટે અગર કોઈ પેન્શન પ્લાન કરી રહ્યું હોય તો તે આ સિમિનરમાં એલિજિબલ થઈ શકે ફ્રેન્ડ્સ બરાબર આ ઉપરાંત સરકાર દ્વારા ટેક્સની અંદર અમુક મોડિફિકેશન્સ પણ કરવામાં આવેલા છે ટેક્સ અંદર અમુક મોડિફિકેશન કરવામાં આવેલા છે અમુક સિમ્પ્લિફિકેશન કરવામાં આવેલા છે એના વિશે વાત કરીએ તો સરકારે નક્કી કર્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો તે રિવ્યુ કરશે આ વર્ષની અંદર જે ચેરિટી અને ટીડીએસ ના લગતા જે રૂલ્સ છે તેને સિમ્પલિફાઈ કરશે આ ઉપરાંત જે ટેક્સ બેઝ છે તેને ડીપનિંગ કરવાનો વિચાર છે સરકારનો મતલબ આપણા દેશની અંદર ઇન્કમ ટેક્સ પે કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે આટલી વધારે જનતા છે પરંતુ ઇન્કમ ટેક્સ પે કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે મતલબ ટેક્સ બેઝ ઘણો સાંકડો છે આ ટેક્સ વધારવાની વાત કરવામાં આવી છે સરકાર દ્વારા બરાબર ને તો એને લગતા સરકાર પગલાં લેશે આ વર્ષની અંદર એવું સરકારે બજેટમાં અનાઉન્સ કર્યું છે આ ઉપરાંત સરકારે અમુક સેક્ટર સ્પેસિફિક કસ્ટમ ડ્યુટીસની અંદર અમુક સુધારા કરેલા છે ફોર એક્ઝામ્પલ કે ત્રણ કેન્સર મેડિસિનની ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગતી હતી એને એક્ઝેમ્પન આપવામાં આવેલું છે કસ્ટમ ડ્યુટી તમને ખબર હશે ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જે ડ્યુટી લાગે તેને કહેવાય કસ્ટમ ડ્યુટી તો જે કેન્સર રિલેટેડ જે મેડિસિન્સ હતી ત્રણ એની અંદર કસ્ટમ ડ્યુટીની અંદર એક્ઝેમ્પન આપવામાં આવેલું છે આ ઉપરાંત મોબાઈલ ફોન્સની અંદર જે બેઝિક કસ્ટમ ડ્યુટી હતી તે પંદર ટકા કરી દેવામાં આવેલી છે ઘટાડીને બરાબરને આ ઉપરાંત ગોલ્ડ અને સિલ્વરની ઉપર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવેલી છે બરાબરને અને જે કેપિટલ ગુડ્સ સ્પેસિફિકલી સોલર સેલ્સ અને પેનલ્સને બનાવવા માટેની જે કેપિટલ ગુડ્સ જે આપણે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છે એની ઉપરમાં કસ્ટમ માં એક્ઝેમ્પન આપવામાં આવેલું છે બરાબર ને ઓકે તો અમુક કસ્ટમ ની અંદર જે એક્ઝેમ્પશન આપવામાં આવેલું છે જે રિડક્શન કરવામાં આવેલું છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે લાઈક ગોલ્ડ અને સિલ્વરમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી લાઈક મોબાઈલ ફોનમાં ઘટાડવામાં આવી કેન્સર મેડિસિન્સને એક્ઝેમ્પટ કરવામાં આવ્યા કેપિટલ ગુડ્સ કેપિટલ ગુડ્સ એને ખબર છે ને ફ્રેન્ડ્સ રો મટીરિયલ તૈયાર કરવા માટે જે ગુડ્સ જોઈએ તેને કહેવાય કેપિટલ ગુડ્સ બરાબર ને ઓકે અને કેપિટલ ગુડ્સ જે આપણે સોલર સેલ્સ અને પેનલ્સ બનાવવા માટે ઉપયોગ લઈએ છીએ ઇમ્પોર્ટ કરાવીએ છીએ તેના ઉપર કસ્ટમ ડ્યુટીમાં એક્સેમ્સન આપવામાં આવ્યું બરાબર ને તો આ અમુક સુધારા કરવામાં આવેલા છે કસ્ટમ ડ્યુટી રિલેટેડ અને આ ઉપરાંત હવે આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ ટેક્સ પ્રપોઝલ્સ જે સરકાર દ્વારા આ બજેટમાં રાખવામાં આવેલા છે સૌથી પહેલા આ સમજતા પહેલા આપણે ડાયરેક્ટ ટેક્સ વિશે સમજીએ હવે જો ફ્રેન્ડ્સ

બરાબર એ દુકાનવાળો પછી સરકારને પે કરશે બરાબર ઇન ડાયરેક્ટ ટેક્સ કહેવાય બરાબર ઇન્કમ ઇન્કમ ટેક્સ ફોર એક્ઝામ્પલ મારી જે ઇન્કમ થાય છે ટેક્સ પે કરું કરું તો તો સરકારને ડાયરેક્ટ ટેક્સના કેટેગરીમાં આવશે તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ સરકાર દ્વારા જે ડાયરેક્ટ ટેક્સ પ્રપોઝલ્સ રાખવામાં આવેલા છે એના વિશે રાઇટ તો સરકાર દ્વારા શું કહેવામાં આવેલું છે કે જે શોર્ટ ટર્મ ગેઇન થાય છે ફાઈનાન્સિયલ અસેટની અંદર ખાસ કરીને અહીંયા શેર બજારની ઉપર ફોકસ કરવામાં આવેલું છે કે શેર બજારની અંદર જે શોર્ટ ટર્મ ગેઇન થાય છે બરાબર ને એક પર્ટિક્યુલર ઇન્વેસ્ટરને એની ઉપર ટ્વેન્ટી પર્સેન્ટ ટેક્સ લગાવવામાં આવશે કેટલા પર્સેન્ટ ટેક્સ લગાવવામાં આવશે શોર્ટ ટર્મ ગેન ઉપર ટ્વેન્ટી પર્સેન્ટ પણ અહીંયા માત્ર ફાઇનાન્શિયલ એસેટની વાત કરવામાં આવેલી છે મતલબ શેર બજાર લગતા શેર્સની કોઈ પ્રોપર્ટી રિગાર્ડિંગ વાત નથી થતી બરાબર ને રાઈટ આ ઉપરાંત લોંગ ટર્મ ગેઇન ઓન ધ ઓલ ફાઇનાન્શિયલ એન્ડ ઓલ નોન ફાઈનેન્સિયલ એસેટ્સ એની ઉપર કેટલા પર્સેન્ટ ટેક્સ લગાવવામાં આવશે સાડા બાર ટકા અને આ જે ટેક્સ લગાવવામાં આવશે એ ક્યારે લગાવવામાં આવશે કે જ્યારે તમને ગેઇન થયો હોય

એક ઇન્વેસ્ટર જે સ્ટાર્ટઅપની અંદર તેનો કોઈ ટેકનિકલી સપોર્ટ નથી તે ઓપરેટ નથી કરતો સ્ટાર્ટઅપને પણ તે માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરે છે મારી સ્ટાર્ટઅપને મદદ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરીને તો તે ઇન્વેસ્ટર મારા માટે એન્જલ ઇન્વેસ્ટર કહેવાય અને મારી સ્ટાર્ટઅપમાં જે પ્રોફિટ થાય છે એટલે મારે એનામાંથી તેનો થોડો હિસ્સો આપવો પડે તો હવે એ પ્રોફિટના હિસ્સામાંથી એના ઉપર ટેક્સ લગાવવામાં આવતો હતો એ એન્જલ ઇન્વેસ્ટર એ સ્ટાર્ટઅપ ને ઉભી કરવા માટે મદદ કરી અને એમાં થતા પ્રોફિટને પ્રોફિટની ઉપર એને ટેક્સ ટેક્સ ભરવો પડે છે એને કહેવાય એન્જલ ટેક્સ આ એન્જલ ટેક્સને હવે નાબૂદ કરી દેવું છે સરકારે બરાબર ને નાબૂદ કરવા માટે પ્રપોઝલ રાખી છે આ વખતના બજેટની અંદર ઓકે અને હા કે જે ફોરેન કંપનીઝ છે એની ઉપર જે કોર્પોરેટ ટેક્સ અત્યાર સુધી લાગતો હતો ઇન્વેસ્ટમેન્ટ કરે અને આપણું એફડીઆઈ પણ વધે સિમ્પલ બરાબર ઓકે અને આ ઉપરાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે જે નવી ટેક્સ રીગ્મી છે ઇન્કમ ટેક્સની એની અંદર અમુક સુધારા કરવામાં આવેલા છે સૌથી પહેલા તો તમે નવી ટેક્સ રીગમી વિશે વાત કરી લો ફ્રેન્ડ્સ તો આપણી જે નવી ટેક્સ આપણે જે ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે કે ઇન્કમ ટેક્સની અત્યારે બે સ્લેબ ચાલી રહ્યા છે એક તો ઓલ્ડ રીગમી ચાલી રહી છે અને એક ન્યુ રીગમી ચાલી રહી છે બરાબર ને અહીંયા જે સુધારા કરવામાં આવેલા છે સરકાર દ્વારા એક નવી ટેક્સ રીગમી ની અંદર કરવામાં આવેલા છે હવે જો પહેલા હું નવી ટેક્સ રીગમી વિશે તમને સમજાવી દઉં કે નવી ટેક્સ રીગમી પ્રમાણે કે જો તમારી આવક વાર્ષિક ધોરણે 0 થી 3 લાખ સુધીની હોય તો તમારે 0 ટેક્સ ભરવો પડે જો તમારી આવક 3 થી 7 લાખ સુધીની હોય તો તમારે 5% ટેક્સ ભરવો પડે જો તમારી આવક 7 થી 10 લાખ ની વચ્ચે હોય તો તમારે 10% ટેક્સ ભરવો પડે તમારી આવક દસ થી બાર લાખ વચ્ચેની હોય તો તમારે પંદર ટકા ભરવો પડે તમારી આવક બાર થી પંદર લાખ વચ્ચેની તમારે ટેક્સ ભરવો પડે અને જો તમારી આવક લાખ ત્રીસ ટકા ટેક્સ ભરવો પડે ઓકે હવે તમે કહેશો સર કે નવી ટેક્સ રીગમી પ્રમાણે તો આપણને સાત લાખ રૂપિયા સુધીની છૂટ છે કે સાત લાખ રૂપિયા સુધી તમારી જો આવક હશે તમારે એક પણ રૂપિયા ટેક્સ નથી પે કરવાનું હા સાચી વસ્તુ છે પણ તમે કહેશો સર તમે તો અહીંયા એવું કહો છો કે ત્રણ થી સાત લાખ વચ્ચેની તમારી આવક છે તમારે કેટલા ટકા ટેક્સ ભરવો પડશે પાંચ ટકા હા એ પણ સાચી વસ્તુ છે તો આ વસ્તુ ઓપરેટ કેવી રીતના થાય છે કે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ કે મારી ઇન્કમ સાત લાખ રૂપિયા છે ફોર એક્ઝામ્પલ બરાબર ને ઓકે હવે મારી ઇન્કમ સાત લાખ રૂપિયા છે તો સાત લાખ રૂપિયા સુધીની મારી ઇન્કમ છે તમારે કેટલો ટેક્સ પે કરવાનો ઝીરો રૂપીસ ટેક્સ પે કરવાનો પરંતુ જો મારી ઇન્કમ આઠ લાખ રૂપિયા થઈ જાય મારી ઇન્કમ ફોર એક્ઝામ્પલ કેટલા રૂપિયા થઈ જાય મારે પાંચ ટકા ચાર લાખના પાંચ ટકા એટલે કેટલો ટેક્સ પે કરવાનો વીસ હજાર રૂપિયા આ મારો ત્રણ થી સાત લાખનો હિસાબ થયો હજી મારે આઠ લાખની મારી ઇન્કમ છે હજી એક લાખ બાકી રહ્યા તો આજે એક લાખનો જે સ્લેબ છે સાત થી ની વચ્ચે આવશે અને આ એક લાખ ઉપર કેટલા ટકા ટેક્સ પે કરવાનો થશે મતલબ ઓર ટોટલ મારે કેટલો ટેક્સ ટેક્સ પે પે કરવાનો કરવાનો થાય થાય રૂપિયા ફોર એક્ઝામ્પલ મારી ઇન્કમ અગિયાર લાખ રૂપિયા પર તો શરૂઆતના જીરો થી ત્રણ લાખની વચ્ચે જીરો રૂપિયા ટેક્સ પછી ત્રણ થી સાતની વચ્ચે આ ચાર લાખના ગાળા માટે પાંચ ટકા મતલબ વીસ હજાર રૂપિયા ટેક્સ પછી સાત થી દસ આ ત્રણ લાખ માટે દસ ટકા મતલબ બીજા ત્રીસ હજાર રૂપિયા અને

જે સ્ટાન્ડર્ડ ઇન્ડેક્શન મળતું હતું નવી ટેક્સ રિકમી પ્રમાણે અને જૂની ટેક્સ રિકમી પ્રમાણે અત્યાર સુધી કેટલું હતું ફ્રેન્ડ્સ પચાસ રૂપિયા મતલબ સાત લાખ સુધીની આવક નહીં સાડા સાત લાખ સુધીની આવક હોય ને તો પણ તમારે જીરો રૂપિયા ટેક્સ પે કરવાનો થાય હવે આ પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ઇન્ડક્શન ઇઝ ઓલ્ડ ટેક્સ રિગમી પ્રમાણે તો પચાસ હજાર જ છે પરંતુ ન્યુ ટેક્સ રિગમી પ્રમાણે કેટલું થઈ ગયું છે સેવન્ટી થઈ ગયું છે

બીજા અલગ અલગ એરિયા છે તેની પર કેવી રીતના ફોકસ કરવામાં આવેલું છે ટેક્સ પ્રપોઝલ્સમાં કેવી રીતના મોડિફિકેશન કરવામાં આવ્યા ને પરંતુ આ બધી જ વસ્તુ મેઇન શાના માટે છે તો આપણા બજેટને બેલેન્સ કરવા માટે છે ને તો કેવી રીતના સરકાર બજેટને બેલેન્સ કરશે એના વિશે વાત કરીએ તો એકચ્યુલી સરકાર હવે જો કોઈ પણ વ્યક્તિ બજેટ શાના માટે બનાવે તેના ઇન્કમ અને એક્સપેન્ડિચરને બેલેન્સ કરવા માટે બરાબર ઓકે હવે કોઈ નોર્મલ ઘરનું બજેટ હોય ને ફેન્સ નોર્મલ ઘરનું બજેટ મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે નોર્મલ ઘરનું બજેટ હોય તો એમાં આપણે શું કરીએ કે આપણી ઇન્કમ કેટલી છે એ નક્કી કરીને આપણે ખર્ચો નક્કી કરીએ પરંતુ આપણો દેશ આ દેશનું બજેટ છે અને એ પણ ડેવલોપિંગ કન્ટ્રી તો એમાં પહેલાં ખર્ચો નક્કી કરવામાં આવે અને એ ખર્ચો નક્કી કર્યા પછી ઇન્કમ કેટલી જનરેટ કરીશું તે નક્કી કરવામાં આવે બરાબર મેં તમને પહેલા પણ શરૂઆતમાં કીધેલું હતું રાઈટ હવે આપણે અહીંયા કામ છે કે ભાઈ આપણી ઇન્કમ ક્યાં ક્યાંથી આવે અને આપણો ખર્ચો ક્યાં ક્યાં જાય એ આપણને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ બરાબર ને તો કે આપણા દેશને બે રીતે આવક થાય ફ્રેન્ડ્સ રેવન્યુ ઋસીપ અને કેપિટલ ઋસીપના માધ્યમથી બરાબર રેવન્યુ ઋસીપને આપણે ગુજરાતીમાં કહીશું રાજસ્વ આવક અને કેપિટલ ઋસીપને આપણે ગુજરાતીમાં કહીશું આપણે મૂડી આવક રાઈટ ને ઓકે હવે રેવન્યુ ઋસીપ કોને કહેવાય ફ્રેન્ડ્સ કે સરકારની એવી આવક કે જેમાં સરકારે કોઈ ભૂતકાળમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું અને સરકારને ઓટોમેટિક ઓટોમેટિકલી આવક જનરેટ થાય છે સરકારની એવી આવકને કહેવાય રેવન્યુ ઋસીપ જે સરકાર માટે ખૂબ જ વધારે પ્રોફિટેબલ છે કારણ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું પૈસા એમને આવે છે કેપિટલ કોને કહેવાય ફ્રેન્ડ્સ કે સરકારના એસેટમાં ઘટાડો થાય અને સરકારની લાયબિલિટીમાં વધારો થાય અને એના માધ્યમથી આવક આવે સરકારની તો તેવી આવકને કહેવાય કેપિટલ ડિસીપ્ટ તો આ કેપિટલ ડિસીપ વધારે હોવી તે સારી નહીં રેવન્યુ રિસિપ વધારે હોવી તે વધારે સારી બીકોઝ આ સરકારનો ચોખ્ખો પ્રોફિટ બતાવે છે સરકારે કશું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું છતાં પણ પ્રોફિટ આવે બરાબર છતાં પણ આવક આવે તેને કહેવાય રેવન્યુ રિસિપ અને સરકારે પાસ સરકારના એસેટમાં ઘટાડો થઈને અથવા લાયબિલિટીમાં વધારો થઈને જે આવક આવે તેને કહેવાય કેપિટલ રિસીવ બરાબર હવે રેવન્યુ રિસીવના માધ્યમથી સરકાર પાસે પૈસા કેવી રીતના આવે તો બે રીતના આવે ટેક્સ અને નોનટેક્સથી ટેક્સમાં તો આપણે જોયું બે ટાઈપના ટેક્સ હોય ડાયરેક્ટ ટેક્સ અને ઇન ટેક્સ અને નોન ટેક્સમાં ફોર એક્ઝામ્પલ સરકાર સરકારના હસ્તક એક કંપની છે લાઈક ઓએનજીસી આ ઓએનજીસી જેટલું પણ પ્રોફિટ કરે એ સરકારના પ્રોફિટમાં ગણવામાં આવે અને એને રેવન્યુ સેટમાં ગણવામાં આવશે ફોર એક્ઝામ્પલ સરકારની અંદરમાં કામ કરે છે રેલવે સેક્ટર આ રેલવે સેક્ટરની અંદર જેટલું પણ ટિકિટનું વિતરણ થાય એ સરકારનો પ્રોફિટ ગણવામાં આવે આ બધું નોન ટેક્સમાં આવશે ફ્રેન્ડ્સ ટેક્સમાં ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સમાં આવશે અને જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સમાં આવશે બરાબર બીજા ઘણા બધા ટેક્સ કોર્પોરેટ ટેક્સ એ પણ એને ટેક્સમાં આવશે મતલબ ટેક્સના માધ્યમથી અને નોન ટેક્સના માધ્યમથી સરકારની જેટલી પણ ઇન્કમ થાય છે જેમાં સરકારે ભૂતકાળમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું અને ઓટોમેટિક પૈસા તેને થાય છે બરાબર ને તો એને કહેવાય રહેવાનું રિસિપ્ટ કેપિટલ રિસીપ્ટ કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું ફોર એક્ઝામ્પલ સરકારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ફોર એક્ઝામ્પલ સરકારે એર ઇન્ડિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને સરકારને જે પૈસા મળે તેને કહેવાય કેપિટલ રિસીપ્ટ ફોર એક્ઝામ્પલ સરકારે કોઈ લોન લીધી કોઈ બેંક પાસેથી ઇન્ટરનેશનલ બેંક પાસે લોન લીધી અને સરકાર પાસે જે પૈસા આવ્યા તેને પણ કહેવાય કેપિટલ ઇસી કેમ કારણ કે અહીંયા ડિસઈન્વેસ્ટમેન્ટ કર્યું તો એસેટમાં ઘટાડો થયો અને લોન લીધી તો લાયબિલિટીમાં વધારો થયો તો આવી રિસિપ્ટને શું કહેવાય કેપિટલ રિસેટ કહેવાય ફ્રેન્ડ્સ બરાબર ને તો આ વખતના બજેટની અંદર ટાર્ગેટ શું છે કે આપણું જે રેવન્યુ રિસિપ થશે એ એકત્રીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ થશે અને આપણી જો કેપિટલ રિસિપ્ટ આવશે એ સોળ પોઈન્ટ નવ લાખ કરોડ રૂપિયા આવશે ટોટલ આપણી પાસે અડતાલીસ લાખ કરોડની આસપાસ રિસીવ થશે આ વખતના બજેટની અંદર મતલબ આ વખતના ફાઇનાન્સિયલ ની અંદર એવું બજેટની અંદર એસ્ટિમેટ કરવામાં આવેલું છે જો હું ખર્ચા વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો ખર્ચા પણ બે ટાઈપના હોય રિવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર રાજસ્વ ખર્ચ અને મૂડી ખર્ચ આમાં રાજસ્વ ખર્ચ કોને કહેવાય ફ્રેન્ડ સરકારનો એવો ખર્ચો કે જે સરકારને સરકારને કોઈ બેનિફિટ નથી કરવાનો સરકારને કોઈ બેનિફિટ નથી કરવાનો સરકારના એવા ખર્ચાને કહેવાય રિવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય કે સરકારનો એવો ખર્ચો કે જે આગળ જતા સરકારના એસેટમાં વધારો કરે છે અને લાયબિલિટીમાં ઘટાડો કરે છે એવા ખર્ચાને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર તો મને કહું એક્સપેન્ડિચરના કેસમાં રેવન્યુ એક્સપેન્ડિચર સારો ન કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર સારો કહેવાય બરાબર ને તો દરેક સરકારનો એક જ ઉદ્દેશ્ય હોય રેવન્યુ રિસિપ વધારો અને કેપિટલ એક્સપેન્ડિચર વધારો બરાબર ને આ એક જ ઉદ્દેશ્ય હોય દરેક બજેટની અંદર દરેક સરકારનો સિમ્પલ બરાબર ને ઓકે તો રેવન્યુ એક્સપેન્જર જો એક્ઝામ્પલ સરકાર તેના ઇમ્પ્લોઈઝને જે પગાર પ્રોવાઈડ કરે છે તેનો રેવન્યુ એક્સપેન્જર થયો કે ઇમ્પ્લોઈને પગાર પ્રોવાઈડ કર્યો અને બદલામાં સરકારને કશું નથી મળવાનું સિમ્પલ બરાબર ને આ ઉપરાંત સરકાર જે સબસિડીના માધ્યમથી જે પૈસા પ્રોવાઈડ કરે છે અલગ અલગ સ્કીમના અંડરમાં બરાબર ને એ પણ રેવન્યુ એક્સપેન્જર થયો રાઈટ ના કેપિટલ એક્સપેન્જર ઉદાહરણ હું તમને આપું તો ફોર એક્ઝામ્પલ સરકાર કોઈ જગ્યાએ રોડ બનાવે છે આ રોડ બનાવશે તો ભવિષ્યમાં ટોલ કલેક્શન કરશે તો સરકારની થશે સરકાર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવે છે ભવિષ્યમાં ઇકોનોમી ડેવલપમેન્ટ થશે બરાબર ને તો આવા ખર્ચાને કેપિટલ એક્સપેન્ડિચર તો સરકારનો આ વખતનો ટાર્ગેટ છે કે રેવન્યુ એક્સપેન્ડિચર આ વર્ષની અંદર થર્ટી સેવન પોઈન્ટ વન લાખ કરોડ થશે અને કેપિટલ એક્સપેન્ડિચર આ વર્ષે પંદર લાખ કરોડ થશે બરાબર ને ઓકે ટોટલ મળીને બંને જો ખર્ચા જો આપણે એડ કરીએ તો બાવન લાખ કરોડનો ખર્ચો થશે અને ઇન્કમ કેટલી થશે ફ્રેન્ડ્સ અડતાલીસ લાખ કરોડ રૂપિયાની થશે બરાબર ને તો સરકારની ટોટલ ઇન્કમ અડતાલીસ લાખ કરોડ સરકારની ટોટલ ખર્ચો બાવન લાખ કરોડ તો આ જે ચાર કરોડ રૂપિયા ફૂટે છે ફ્રેન્ડ્સ આ ચાર કરોડ નહીં ચાર લાખ કરોડ રૂપિયા ચાર લાખ કરો રૂપિયા ફૂટે છે તેને કહેવાય ફિસ્કલ ડેફિસિટ શું કહેવાય ફ્રેન્ડ્સ ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાદ્ય રાજકોષીય ખાદ્ય કહેવાય ફિસ્કલ ડેફિસિટ બરાબર તો આ ફિસ્કલ ડેફિસિટ એ સરકારની રાખવાનું છે તો દરેક બજેટનો મેન ટાર્ગેટ હોય કે ફિઝિકલ ડેફિસિટને ઓછી કરવી બરાબર ના ઓકે આ ઉપરાંત સરકારની રેવન્યુ રિસિપ છે એ એકત્રીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા એક્સપેક્ટેડ અને રેવન્યુ એક્સપેન્ડિચર છે થર્ટી સેવન વન લાખ કરોડ રૂપિયા તો આમાં પણ તમે ટોટલ અપ્રોક્સિમેટલી છ લાખ કરોડ રૂપિયાનું ડેફિસિટ આવે છે કે ઇન્કમ થર્ટી થર્ટી સેવન પોઈન્ટ કરોડ થવાનો છે તો આ જે છ લાખ કરોડ રૂપિયાનું જે ડેફિસિટ આવે છે રેવન્યુ રિસિપ અને રેવન્યુ એક્સપેન્ડિચરની વચ્ચે આ ડેફિસિટને કહેવાય રેવન્યુ ડેફિસિટ રેવન્યુ ડેફિસિટ ઓકે રાઈટ અને કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરીએ તો કેપિટલ રિસિપ્ટ સોળ પોઈન્ટ નવ લાખ કરોડની થવાની છે અને કેપિટલ એક્સપેન્ડિચર પંદર લાખ કરોડનું થવાનું છે તો રિસિપ્ટ ઇન્કમ વધારે થવાની છે ખર્ચો ઓછો થવાનો છે તો અહીંયા તો આપણે સરપ્લસમાં છે ફ્રેન્ડ્સ બરાબર ને હાલાકી ખર્ચો વધારે થવો જોઈએ ઇન્કમ ઓછી થવી જોઈએ આ કેસની અંદર બરાબર ને ઓકે રાઈટ તો હું સરકારનો ટાર્ગેટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો જે રીતે આપણે વાત કરીએ ફિઝિકલ ડેફિસિટ દરેક ગવર્મેન્ટનું ટાર્ગેટ શું હોય કે ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાની તો ફિસ્કલ ડેફિસિટ આ વખતે ફાઇનસાર ચોવીસમાં ફાઈવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ કરવાનું ટાર્ગેટ છે કેટલી ફિસ્કલ ડેફિસિટ ઓફ બરાબર ને અને એ ઘટાડીને ફાઈવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ કરવાનું ટાર્ગેટ છે ફ્રેન્ડ્સ બરાબર ને અલ્ટિમેટ બજેટનું ટાર્ગેટ છે કે ફિસ્કલ ડેફિસિટ ઘટીને ફોર પોઈન્ટ નાઇન પર્સેન્ટ ઓફ જીડીપી થઈ જાય તો જેટલું ફિસ્કલ ડેફિસિટ ઘટશે તેટલું સારું ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે આ વખતના બજેટની અંદર સૌથી વધારે ઓકે તો આઈ થિંક તમને ખબર પડી હશે કેવી રીતના સરકારનો ખર્ચો કઈ જગ્યાએ થાય છે સરકારની આવક કઈ જગ્યાથી થાય છે ફિઝિકલ ડેફિસિટ કોને કહેવાય રેવન્યુ ડેફિસિટ કોને કહેવાય રાઇટ અને ફિઝિકલ ડેફિસિટ ટાર્ગેટ શું છે સરકારનો 4.9% પોઈન્ટ નાઇન ઓફ જીડીપી આ વખતે ફાઈવ પોઈન્ટ સિક્સ પર્સન્ટી નું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે અને અલ્ટિમેટ ટાર્ગેટ છે ફોર પોઈન્ટ નાઇન ઓફીપી સુધી ઓકે અને બીજી એક વસ્તુ કે આ વખતના બજેટની અંદર

તો ફ્રેન્ડ્સ આઈ થિંક તમને બજેટના સેશનની સારી રીતે ખબર પડી હશે દરેક વસ્તુને આપણે ખૂબ જ સારી રીતે ભણ્યા છે એકવાર ફરીથી રિવાઇઝ કરજો રાઈટ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય